હલો વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે મૌખિક પ્રેઝન્ટેશન અને એની ધ્યાનમાં રાખવા જેવી બાબતો ચકાસણી કરેલી મિત્રો ભાગે જે લેખિત પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન દૂર દૂરના વ્યક્તિઓ જ્યારે માહિતીઓની આપલે કરતા હોય છે ત્યારે લેખિત પ્રેઝન્ટેશન તૈયાર થાય અને આજે આપણે લેખિત પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆતને ધ્યાનમાં રાખવાના એકથી બાર મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે મુદ્દા નંબર એક લેખિત રજૂઆત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સામેવાળા વાંચે છે એટલે કે વાચક ગણ હવે સામેનો વાચક ગણ કેવો છે એને અનુલક્ષીને એની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એની માનસિક અને મનોવૈચારિક શક્તિઓને ધ્યાનમાં રાખી અને આપણું લખાણ તૈયાર કરવું જોઈએ અન્યથા આપણી ભાષા આપણું લખાણ જો ઉચ્ચ કક્ષાનું હશે અને વાચક ગણ એ કક્ષા સુધીનું જ્ઞાન નહીં ધરાવતો હોય તો પ્રેઝન્ટેશન છે એ નિરર્થક સાબિત થઈ શકે છે મુદ્દા નંબર બે રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ હા મિત્રો આપણો મુખ્ય હેતુ એ છે કે આપણા વિચારો સામેવાળા વ્યક્તિને પહોંચાડવાના છે તો સામેવાળો વ્યક્તિ છે એના વિચારો આપણે કરવા જોઈએ તે એક જ વ્યક્તિ છે સમૂહમાં એટલે કે જૂથમાં છે ગ્રુપમાં છે તેમની વય ઉંમર એમનું સ્ટેટસ એટલે કે મોભો શું છે એમનું પદ શું ધરાવે છે એ પ્રમાણે લખાણની ભાષા છે એ આપણે પસંદ કરવી જોઈએ મુદ્દા નંબર ત્રણ મિત્રો લખાણની વાત આવે ત્યારે બે શબ્દ ખૂબ જ અગત્યના છે એક વર્ડ એટલે કે શબ્દો અને બીજું છે લેંગ્વેજ એટલે કે ભાષા શબ્દ અને ભાષા આની પસંદગી ખૂબ જરૂરી છે એક ઉદાહરણથી સમજીએ સામેવાળા વ્યક્તિ જે ભાષા સમજતા જ નથી અને આપણે એ જ ભાષાની અંદર પ્રેઝન્ટેશન તૈયાર કરીએ તો આખું પ્રેઝેન્ટેશન નિરર્થક નીવડે છે દાખલા તરીકે આપણે ગુજરાતી છીએ અને કોઈ બંગાળી ભાષાની અંદર આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરીને આપે તો એ પ્રેઝન્ટેશન બિનઉપયોગી સાબિત થાય પણ અત્યારે તમે જુઓ જ છો તમે ગુજરાતી ભાષા સમજો છો ગુજરાતી ભાષાના શબ્દોના પરિચયમાં છો અને અમે પણ તમને ગુજરાતી ભાષામાં જ આ પ્રેઝન્ટેશન તૈયાર કરીને આપીએ છીએ તો એ સાર્થક નીવડે છે અને આપણા માટે ઉપયોગી થઈ શકે છે મુદ્દા નંબર ચાર મિત્રો લખાણ છે એટલે વ્યાકરણ ખૂબ અગત્યનું છે કારણ કે આપણે જે પ્રેઝન્ટેશન તૈયાર કરશું એ જાહેર થશે અને બધા જ લોકો એ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરશે તો આપણા પ્રેઝન્ટેશનની અંદર વ્યાકરણ છે જોડણીની શુદ્ધતા છે આની ખાસ કાળજી રાખવી જોઈએ જો આપણા દ્વારા વ્યાકરણ કે જોડણીની કોઈ ભૂલ રહેતી હોય તો તજજ્ઞો પાસે એની યોગ્ય ચકાસણી કરી અને એ ભૂલ અને વ્યાકરણની જે મુશ્કેલીઓ છે એને સો ટકા દૂર કરવી જોઈએ કે જેથી કરીને એનો ઉપયોગ કરનાર વર્ગ છે એ સાચી દિશા તરફ આગળ વધી શકે નંબર પાંચ ભાષાનો આડંબર ઓછો અને રજવાત માપસર હોવી જોઈએ મિત્રો એક જ મુદ્દાની અંદર બે નાના મુદ્દા આપ્યા છે પેલો મુદ્દો સમજીએ ભાષાનો આડંબર મિત્રો ઘણી વખતે ખોટી ભાષા વધારાના શબ્દો અને લાંબી રીતના રજૂઆત કરવાની વૃત્તિને કારણે લેખિત પ્રેઝન્ટેશન છે એ સફળ બનતું નથી પરંતુ આ લેખિત પ્રેઝેન્ટેશનને સફળ બનાવવું હોય તો એના માટે ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસર હોવી જોઈએ એટલે કે લખાણના મુદ્દાઓ છે એ યોગ્ય રીતના હોય તો વધુ અસરકારક બની શકે નંબર છ રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી લોજિકલ એટલે કે તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ સામાન્ય રીતના અગિયારમાં ધોરણમાં આપણે પત્ર શીખી ગયા એમાં પણ આપણે ત્રણ વિભાગ જોયા હતા અને ત્રણેય વિભાગોની અંદર તર્કબદ્ધ રીતના રજૂઆત થતી હતી એટલે કે શરૂઆતના પેરેગ્રાફની અંદર પ્રસ્તાવના ત્યારબાદ બીજા પેરેગ્રાફની અંદર ખૂબ અગત્યની બાબતો કોષ્ટક દ્વારા પેરેગ્રાફ દ્વારા અથવા અન્ય રીતના રજૂ કરવામાં આવતી હતી અને છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે સમાપનની પ્રક્રિયા કરતા હતા એના પછીનો મુદ્દો આવે છે સાતમો નાના મુદ્દાઓ માટે ક્રમ વન ટુ થ્રી ગુજરાતીમાં એક બે ત્રણ રોમન ડિઝિટ આલ્ફાબેટ એટલે કે ક્રમ અથવા તો કોઈ ફૂદરડી અથવા સ્ટાર અથવા રાઇટની નિશાનીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી સામેવાળા વ્યક્તિઓને મુદ્દાઓ સ્પષ્ટ રીતના જોઈ શકાય એના પછીના મુદ્દાને આપણે જોઈએ લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ મિત્રો આપણું લખાણ કેવું છે જો દસ્તાવેજ પ્રકારનું લખાણ હોય તો ઉચ્ચ કોટીના પત્રનો ઉપયોગ કરવો જોઈએ કાગળનો ઉપયોગ કરવો જોઈએ એક કંપની બીજી કંપની સાથે પત્ર વ્યવહાર કરે ત્યારે એની અંદર સારામાં સારા કાગળનો ઉપયોગ કરીને આકર્ષક પત્ર બનાવી શકાય છે આ સાથે કદની પસંદગી એ ફોર લીગલ આવા ઘણા બધા કાગળના કદ આવે છે તો આપણા પત્રનું લખાણ અથવા આપણા પ્રેઝન્ટેશનનું લખાણ આપણે કયા પ્રકારનું રાખીશું તો જેથી કરીને ઓછા પેજની અંદર આપણે વધુ લખાણ કરી શકીએ તો એના માટે અલગ અલગ પ્રકારના કદના કાગળોનો ઉપયોગ કરવો જોઈએ લખાણની ગોઠવણી એના પછીનો મુદ્દો જોઈએ લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે હોવી જોઈએ એટલે કે આપણી રજૂઆત કેવી છે એ રીતના આપણે આપણા મુદ્દાઓને વ્યવસ્થિત રીતના ગોઠવવા જોઈએ મિત્રો આજે કોમ્પ્યુટરનો જમાનો હોવાથી આપણે કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગ પણ કરી શકીએ છીએ પણ જે આપણી વ્યક્તિગત લાગણી બતાવવાની હોય તેવા સમયે હસ્તલિખિત પણ આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરી શકીએ છીએ અગિયારમો મુદ્દો છે માર્જિન માર્જિન એટલે સ્પેસ જગ્યા માર્જિંગ અથવા સ્પેસિંગની સંરચના સંરચનાનો મતલબ થાય છે ગોઠવણી કરવી જોઈએ એટલે કે જાળવવી જોઈએ તમે જે પત્ર લખો છો જે રિપોર્ટ અહેવાલ લખો છો એ ચારેય બાજુ એની યોગ્ય માર્જિન એટલે કે જગ્યાઓ રહે તો એ અતિ સુંદર લાગશે અને દેખાવની દૃષ્ટિએ પણ યોગ્ય લાગી શકે છે મિત્રો લખણને એકવાર તૈયાર કરી અનેકવાર વાંચવું અને જરૂરિયાત મુજબ એમાં થોડા ઘણા ફેરફાર કરવા એટલે કે મઠારતું રહેવું આમ કરવાથી લખાણ બહુ સરસ તૈયાર થાય છે અને સામેવાળા વ્યક્તિને પણ આપણું લખાણ છે એ વાંચવાની બહુ જ મજા આવે છે મિત્રો સામાન્ય રીતના બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન બીજાના અથવામાં પૂછાય છે અહેવાલના અથવામાં એની થિયરી પૂછાય છે બાર મુદ્દા સરળ છે એકવાર તૈયાર થઈ ગયા પછી આપણને મૌલિકતાથી બે વાર લખશો પરીક્ષા માટે ખૂબ અગત્યના સરળ પ્રશ્નોમાંનો એક પ્રશ્ન લેખિત રજૂઆત અને પ્રેઝન્ટેશન આપેલો છે પરીક્ષા માટે ખૂબ અગત્યની બાબત છે વાંચતા રહ્યો તૈયારી કરતા રહો